હેલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુ માર્ચ અને પ્રશ્ન પૂછવામાં આવે જ છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ ઓગણત્રીસ માર્ચ બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં ગાંધીજી અને ગ્રામ સ્વરાજ વિષય પર બે દિવસીય કાર્યશાળાનું ક્યાં આયોજન થયું તો ફ્રેન્ડ એ થયું છે ગુજરાત વિદ્યાપીઠ ખાતે પ્રારંભ થયો છે છવ્વીસ માર્ચથી છવ્વીસ માર્ચથી આનું આયોજન થયું છે બે દિવસીય છે ફ્રેન્ડ વાત કરીએ ગુજરાત વિદ્યાપીઠની તો એની સ્થાપના અઢાર ઓક્ટોબર ઓગણીસો ના રોજ મહાત્મા ગાંધીએ કરી હતી ગુજરાત વિદ્યાપીઠ સર્વપ્રથમ કોચરબ આશ્રમની પાછળ

વરસમાં એક વખત એક કલાક લાઈટ બંધ કરવામાં આવે છે સ્વૈચ્છિક ને ગુજરાતમાં કઈ જગ્યાએ નૃત્ય સંગીત મહોત્સવનું આયોજન થશે તો ફ્રેન્ડ ગુજરાતની અંદર સોમનાથ ખાતે નૃત્ય સંગીત મહોત્સવનું આયોજન થશે સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરવા પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે ફ્રેન્ડ હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે તો આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સંગીત નાટક એકેડમી નવી દિલ્હી ખાતા નવી દિલ્હી દ્વારા એનું આયોજન થશે નેક્સ્ટ છે હાલમાં ભારતની પહેલી સ્ટીલ રોડનું ઉદઘાટન ક્યાં થયું

હાલમાં જ પાલ દરસારના સો વર્ષ પૂર્ણ કર્યા છે નીતિ આયોગની રિપોર્ટ મુજબ જે નિર્યાત તૈયારી ઇન્ડેક્સ જે છે મિત્રો એમાં ગુજરાત ટોપ પર રહ્યું છે હાલમાં બરાબર રાજ્ય સરકારે નદીઓના સન્માનમાં નદી ઉત્સવ શરૂ કર્યો છે સુજલામ સુપલામ સંચય અભિયાનની શરૂઆત થઈ છે દુનિયાનો સૌથી મોટો જિંક સ્મેલ્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ થયો છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની શરૂઆત ગુજરાતમાં થઈ છે વિદ્યાર્થી મિત્રો એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાલમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક ભારત અને ગુજરાતના વર્તમાન પદાધિકારી સહિત લેટેસ્ટ ટોટલ કરંટ જોઈતી હોય આઠ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ છે આની અંદર તો એના માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે મિત્રો હાલના જે વન વિભાગનો વન રક્ષકનો પેપર લેવાયો એમાં એક વર્ષનું કરંટ અફેર પૂછાયું હતું નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની સરકારે એકસો વીસ ગામો માટે પીવાના પાણીની યોજનાને મંજૂરી આપી છે તો મિત્રો એ આપી છે હાલમાં કર્ણાટકની સરકારે કર્ણાટક રાજ્યની સરકારે એકસો ગામો માટે પીવાના પાણીની યોજનાને મંજૂરી આપી છે તો વાત કરીએ કર્ણાટકની કર્ણાટકના સીએમ છે બસવરાજ કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેલોત કેપિટલ છે બેંગલુરુ કર્ણાટક સરકારે મહિલા એટ ધ રેટ કાર્ય કાર્યક્રમની શરૂઆત કરી છે યક્ષગાણ ડાન્સ અને ડાલુ કુનિતા ડાન્સ કર્ણાટકમાં ફેમસ છે કર્ણાટકમાં બાંદીપુર અંશી નગર હોલ બંદરકુટા અને કુદરે નેશનલ પાર્ક આવેલા છે અલમાટી છે કૃષ્ણ નદી પર કૃષ્ણ સાગર બાંધ આવેલું છે કાવેરી નદી પર દુનિયાનો સૌથી લાંબો રેલવે પ્લેટફોર્મ હુબલીમાં બની રહ્યું છે બરાબર જોગ જે મિત્રો ધોધ હતો એનો જોગ ધોધનો હાલમાં જીર્ણોધાર કરવામાં આવ્યું છે અને પર્યાય મહોત્સવ કર્ણાટકમાં મનાવવામાં આવ્યું આટલું તમે કર્ણાટક વિશે યાદ રાખો નેક્સ્ટ હાલમાં આઈસીએ આર સોસાયટીની તાણુમી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એની તાણુમી બેઠકની અધ્યક્ષતા કરી છે નેક્સ્ટ ચાલમાં ટેનિસ ઇતિહાસમાં પોલેન્ડની પહેલી નંબર વન ટેનિસ ખેલાડી કોણ બની તો ફ્રેન્ડ ઇગા સ્વીટેક જે છે ઈગાસક એ ટેનિસ ઇતિહાસમાં

શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ માટે ભારતે માલદીવ સાથે કરાર કર્યો છે બરાબર વાત કરીએ માલદીવની તો અત્યારે એક પ્રશ્ન હતો કે સુરેશ રૈનાને સ્પોર્ટ્સ આઇકન એવોર્ડથી સન્માનિત કરી છે માલદીવ સરકારે માલદીવનું કેપિટલ છે મિત્રો માલે કરન્સી છે રૂપિયા અને પ્રેસિડેન્ટ છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલે ભારત અને માલદીવ વચ્ચે આઠ ડિગ્રી ચેનલ આવેલી છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ બે હાજર બાવીસ નું ઉદઘાટન થયું છે આંધ્રપ્રદેશ ખાતે બરાબર વાત કરીએ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના સીએમ છે જગન રેડ્ડી રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન કેપિટલ છે અમરાવતી ફ્રેન્ડ ફળોના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ નંબર વન છે ભાષાના આધારે ભારતનો પહેલો રાજ્ય આંધ્રપ્રદેશ બન્યો હતો જગન્ના વિદ્યા દેવીના યોજનાની શરૂઆત આંધ્રપ્રદેશમાં થઈ છે આંધ્રપ્રદેશમાં કોલેરુ અને પુલિકટ સરોવર આવેલા છે પાપીકોંડા અને શ્રી વેંકટેશ્વર નેશનલ પાર્ક આવેલા છે ભારતીય નૌસેનાનો બહુપક્ષીય અભ્યાસ મિલાન બે હજાર વિશાખાપટ્ટનમમાં શરૂ થયું વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં છે નેક્સ્ટ છે હાલમાં ગોવાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધી તો ફ્રેન્ડ ગોવાના મુખ્યમંત્રી બન્યા છે પ્રમોદ સાવંત બરાબર રાજ્યપાલ છે શ્રીધરન પિલ્લઈ મુખ્યમંત્રી જે છે પાંચ નવા બન્યા છે ઉત્તર યોગી આદિત્યનાથ ગોવાના પ્રમોદ સાવંત મણિપુરના એન બિરેનસિંહ પંજાબના ભગવંત માન બરાબર ને ઉત્તરાખંડના પુષ્કરસિંહ ધામી ગોવાનું કેપિટલ છે પણજી

શરૂઆત થઈ છે સોરાઈ કોહબર કોહોબર ને જીઆઈ ટેગ મળ્યો છે પારસનાથ હજારીબાગ ડલમા પાલકોટ અને મહુ આદનર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી આવેલી છે ઝારખંડમાં પલ્લામુ ટાઈગર રિઝર્વ આવેલું છે બેતલા નેશનલ પાર્ક આવેલું છે ઝારખંડ રાજ્યની વિધાનસભાએ હાલમાં મોબ લિન્ચિંગ પર એક કાનૂન બનાવ્યો છે મુખ્યમંત્રીએ યુવા ખેલ પ્રતિભાઓને રક્ષણ આપવા માટે

ગમ્બો જે છે એ ગાઈ રાઇડરની જગ્યા લેશે એના પછી હાલમાં રક્ષા મંત્રાલય નવા સૈનિક સ્કૂલોના નિર્માણને મંજૂરી આપી છે મોડલ હેઠળ ભારતના રક્ષા કોણ છે તો એ છે રાજનાથ સિંઘ એમણે જ આ મંજૂરી આપી છે નેક્સ્ટ છે હાલમાં નીતિન ગડકરીએ ક્યાં બે હજાર ત્રણસો ચોત્રીસ કરોડની બે રાજમાર્ગીય પરિયોજનાનું ઉદઘાટન કર્યું બે રાજમાર્ગીય પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના સીએમ છે ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી મિત્રો મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંનું ઉદ્ઘાટન થયું છે બરાબર હવે થોડીક વાત કરીએ આપણે મહારાષ્ટ્ર વિશે તો મહારાષ્ટ્રના પુણેમાં એક સ્ટેડિયમનું નામ નીરજ ચોપડાના નામ પર રાખવામાં આવ્યું મહારાષ્ટ્રમાં સંજય ગાંધી ગુંગુમલ અને નવેગાંવ નેશનલ પાર્ક આવેલા છે મહારાષ્ટ્ર પોલીસે ભારતીય સેના સાથે મળીને સુરક્ષા કવચ ટુ અભ્યાસનું આયોજન કર્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડે ભારતનો સૌથી મોટો વ્યાપાર અને સાંસ્કૃતિક કેન્દ્ર મુંબઈમાં ખોલ્યું સિંધુદુર્ગમાં એમએસએમઇ ઔદ્યોગિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકે મહારાષ્ટ્રની રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી છે નેક્સ્ટ છે હાલમાં રેલવેની મહિલા ટીમે નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપમાં કયો મેડલ જીત્યો તો મિત્રો એ જીત્યો છે ગોલ્ડ મેડલ કયો મેડલ જીત્યો છે ગોલ્ડ મેડલ જીત્યો છે રેલવેની મહિલા ટીમે નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં થયું તો ફ્રેન્ડ આયોજન જે છે એ થયું છે નાગાલેન્ડના કોહિમામાં નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની પોલીસે ડિફેન્સ ફોર્સે હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે તો મિત્રો એ કરી છે ઉત્તરાખંડની પોલીસે હાલમાં ઉત્તરાખંડની પોલીસે ડિફેન્સ ફોર્સેજ હેલ્પ ડેસ્કની સ્થાપના કરી ઉત્તરાખંડના સીએમ બન્યા છે હાલમાં પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમીત ગુરમીતસિંઘ ઉત્તરાખંડની બે કેપિટલ છે એક છે દેરાદૂન બીજી છે સમર કેપિટલ ગેરસેન નેક્સ્ટ તાજેતરમાં સરકારે કઈ કંપનીને બીએસએનએલમાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે તો પણ બીએસએલએલ એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ આમાં બીબીએનએલ બરાબર બીબીએનએલ જે છે એને બીએસએનએલમાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે ભારત સરકારે બીએસએનએલ ભારત સરકાર ભારત સંચાર નિગમ લિમિટેડ અને બીબીએનએલનું પૂરું નામ છે ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડ હવે આ ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડની સ્થાપના જે છે મિત્રો એ વર્ષ બે હજાર બારમાં થઈ હતી બેડમિન્ટ સંઘના અધ્યક્ષ બની ગયા છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ એના પછી તાજેતરમાં આવેલા ગ્લોબલ હોમ પ્રાઇઝ ઇન્ડેક્સ બે હાજર એકવીસ ક્વાર્ટર ફોરમાં ભારત કયા સ્થાને રહ્યું છે તો મિત્રો હાલમાં

ભારત છે 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 તો પ્રથમ પ્રથમ કોણ તુર્કી બીજો ન્યુઝીલેન્ડ અને ત્રીજો છે ચેક રિપબ્લિક તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યું કે હાલમાં કોણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત શપથ લીધી રાઈટ આન્સર હતું મિત્રો યોગી આદિત્યનાથ ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન કોણ બન્યા છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોઈન કર લો પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર બસો પચાસ રૂપિયા ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે એક વર્ષનું કરંટ અપેર કરી જ જવું જોઈએ દરેક એક્ઝામમાં પંદરથી વીસ ટકા કરંટ અપેર પૂછવામાં આવે છે થેન્ક યુ ફ્રેન્ડ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ